નમસ્કાર મિત્રો, ભણતર અને ગણતરમાં વિશેષ વ્યક્તિત્વની અંદર આજે મારે મારા પરમ અને મારા પ્રિય કવિની વાત કરવી છે. તો એ કવિનું નામ છે મકરંદ દવે સાહેબ. નો જન્મ 13 નવેમ્બર 1922 ની અંદર ગોંડલમાં થયો હતો, રાજકોટના ગોંડલમાં. મિત્રો, મકરંદ દવે છે ને, એને આપણે એવું કહી શકાય કે સમગ્ર ગુજરાતના કવિ, બરાબર, મારા મતે એવું છે. અને કહી જ શકાય કેમકે સમગ્ર ગુજરાતના કવિ, આધ્યાત્મિક માર્ગના પ્રવાસી, બરાબર, એમનું એક ઉપનામ છે. એ ઉપનામ એમને આનંદ સ્વામીએ આપ્યું હતું. સ્વામી એમનું ઉપનામ આપ્યું હતું. ઉપનામનું નામ છે એમનું સાંઈ મકરંદ, કે સાંઈ દવે કહેવાતા હતા, બરાબર. મિત્રો, પ્રાથમિક શિક્ષણ તો ગોંડલમાં લીધું, પછી છે ને રાજકોટની અંદર ધરમસિંહ કોલેજ છે એમાં એમણે સ્નાતક કક્ષાનો કોર્સ કરવા ગયા. પણ સ્નાતક કરવા ગયા ને આઝાદીની ચળવળનો ભાગ લેવાના કારણે એમનો સ્નાતક કક્ષાનો જે અભ્યાસ છે ને એ અધૂરો રહી ગયો. ત્યારબાદ એમને મુંબઈ ગયા. બોમ્બે જઈને એમને વિવિધ પુસ્તકોનો અભ્યાસ કર્યો છે અને એમના થકી જ એમનામાંથી એક કવિનો જન્મ થાય છે અને લેખક તરીકે એમને ગુજરાતમાં ખૂબ જાણીતા છે. મિત્રો, એમના કાવ્ય સંગ્રહની વાત કરું તો ઝરણ, સંજ્ઞા, ગોરજ, સંગતિ, સૂરજમુખી અને એને ઝબૂક વીજળી આ એમના કાવ્ય સંગ્રહ છે. મિત્રો, તમને એક મજાની વાત કહું કે એક જ ઘરમાં એક લેખક હોય, એક લેખિકા હોય, એવું એકમાત્ર કપલ હોય ને, તો એ મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા. અને મકરંદ દવેના લગ્ન 1968માં થયા. આ પણ ગુજરાતના સારા એવા લેખક છે, બરાબર. અને મિત્રો, લગ્ન થયા ને એ પછી બંને 1987ની અંદર દક્ષિણ ગુજરાતમાં આદિવાસીના ઉત્થાન માટે અને તેમને સાહિત્ય સર્જન પૂરું પડે એટલા માટે ત્યાં એમને નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી છે. મિત્રો, મકરંદ દવે સાહેબ ખરા ને એમના એક પરમ મિત્ર, એટલે કે ગઝલ સમ્રાટ, એમના પરમ મિત્રનું નામ છે ગઝલ સમ્રાટ અમૃત ઘાયલ સાહેબ. એમના પરમ મિત્ર સાથે એમને એક પુસ્તક લખ્યું છે, ગઝલ પુસ્તકનું નામ છે છીપનો ચહેરો. આ સિવાય એમને મકરંદ દવે સાહેબે ભજન સંગ્રહ પણ છે એમનો, એ ભજન સંગ્રહનું નામ છે સતને માર્ગ. મિત્રો, એમને મકરંદ દવે સાહેબને સાહિત્ય સર્જન માટે રણજીતરામ સુવર્ણચંદ્રક, અરવિંદો પુરસ્કાર,
અને એવા તો ઘણા બધા પુરસ્કાર મળ્યા છે મિત્રો. મકરંદ દવે સાહેબ એક ઉમદા કવિ, લેખક અને ગઝલ ના પ્રણેતા છે. 13/11/1922 આ એમની જન્મ તારીખ છે. આજે એટલે કે 13/11/2021 રોજ એમના છે ને જન્મ જયંતિના 99 વર્ષ થાય છે. કેટલા? 99 વર્ષ. અને એમના જ એક ગઝલમાંથી મને એક પંક્તિ યાદ આવે છે, એ પંક્તિ રજૂ કરવી છે કે અમે જઈશું અહીંથી પણ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. અમે જઈશું અહીંથી પણ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. શું તરી ગયા ખબર નથી, શું તરી ગયા ખબર નથી, પણ શું કરી ગયા એ કમાલ રહેશે. મિત્રો આ એમની પંક્તિને હું મેં વર્ણવી છે, એમને મારા ખૂબ ખૂબ વંદન છે. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો બરાબર, એને તમે તમારી રીતે સમજીને લાઈક કરી દેજો. આભાર.